डायमंड सिटी સુરતમાં સૌથી ધનાઢ્ય ગણેશને આ વર્ષે 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. અહીં આયોજકોએ ગણેશોત્સવ માટે વિશેષ પંડાલ પણ બનાવ્યો છે, સાથે 108 ચાંદીની ગણેશજીની મૂર્તિઓ ઉમેરીને ગણેશોત્સવને વધુ ચમક આપવામાં આવી છે. ડાયમંડ સિટી સુરતના સૌથી ધનાઢ્ય ગણેશ આ વર્ષે ઉજવણીના 50 વર્ષ પૂર્ણ કરે છે ત્યારે આયોજકોએ આ ગણેશ ઉત્સવમાં 8,750 ચોરસ ફૂટના વિશિષ્ટ રીતે બનાવેલા પંડાલમાં 108 ચાંદીની ગણેશની મૂર્તિઓ ઉમેરીને ઉત્સવમાં વધુ ચમક આપી છે. ગણેશજી પાસે 25 કિલો ચાંદીના આભૂષણો છે, જેમાં 1,00,000 અમેરિકન ડાયમંડ જડવામાં આવ્યા છે. સુરતની દાળિયા શેરીના શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવ 25 કિલો ચાંદી અને સોનાના ઢોળવાળા હીરાના ઘરેણા પહેરેલી ગણેશની મૂર્તિ માટે જાણીતા છે. દાળિયા શેરી પરંપરાગત ડાયમંડ ટ્રેડિંગ હબ મૈધરપુરાની મધ્યમાં આવેલી છે. અહીં હીરા કેન્દ્રને અનુરૂપ તહેવારનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે પંડાલમાં 5,00,000 ભક્તો દર્શનાર્થે આવે છે, ત્યારે આ વખતે 6,00,000થી વધુ ભક્તો આવે તેવી અપેક્ષા છે. અહીં કુલ 200 સ્વયંસેવકો પંડાલની સુરક્ષા અને સરળ કામગીરીનું સંચાલન કરશે. આમાંથી 100 સ્વયંસેવકો તો 24 કલાક હાજર રહેશે. જવેરાત અને હીરા જડેલી ચાંદીની મૂર્તિઓની વાસ્તવિક કિંમત જાણી શકાતી નથી, કારણ કે મોટા ભાગની કિંમતી વસ્તુઓ દાનમાં આપવામાં આવી છે, પરંતુ જવેરાત અને કિંમતી વસ્તુઓની કિંમત લાખોમાં છે. આ પંડાલ સીસીટીવીથી સજ્જ મંડળના આયોજક ગૌરવ જરીવાલાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવ મહિધરપુરા દાળિયા શેરી મંડળના 50 વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે ગોલ્ડન જ્યુબલીની વર્ષ નિમિત્તે આ વર્ષે સીસીટીવીથી સજ્જ 350x25ના ખૂબ જ ભવ્ય મંડપમાં શ્રી ગણેશજીનું સ્થાપન થાય છે. શ્રી ગણેશજીની પ્રતિમાને અંદાજિત 25 કિલો ચાંદી અને સોનાથી મળેલા 1,00,000 અમેરિકન ઓસ્ટ્રેલિયન ડાયમંડના દાગીનાથી શણગાર કરવામાં આવ્યો છે. આમાં મુગટ, બાજુબંધ, હાથ અને પગમાં કવર તેમજ કેડે કંદોરો અને નવલખા હારથી શણગાર કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મુખ્ય આકર્ષણ રૂપે ચાલુ વર્ષે આખા મહોલ્લામાં શ્રી ગણેશજીની 108 પ્રતિમા સાથે 108 શ્રી ગણેશજીની ચાંદીની પ્રતિમાનું પણ પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. સાથે 2 ફૂટ અને 4 ફૂટની ચાંદીની પ્રતિમા સાથે પાન આકારની 1,50,000 ડાયમંડની મૂર્તિ અને 7 કિલો ચાંદીના મુસકરાજ પણ વિશેષ આકર્ષણ બન્યા છે. અને સાથોસાથ આ વર્ષે અથર્વ શીર્ષ મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં 10,000 લાડુઓનો હોમ થશે, જે યજ્ઞ સતત 7 દિવસ ચાલશે.